મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું. ફિનિક્સ હોસ્પિટલ અમદાવાદ, સોલા રોડ અને નરોડા. આજે અમારા પેશન્ટ નીલમબેન પ્રજાપતિ વિશે વાત કરીશું. નીલમબેન એ IVF બાદ પ્રેગ્નન્સી રહી હતી અને એમને ટ્વિન પ્રેગ્નન્સી હતી, પણ પ્રેગ્નન્સીના ફાઇનલ ટ્રાઇમેસ્ટરમાં જ સિઝેરિયન પહેલાં જ એમના ધબકારા ઘણા વધી ગયા હતા. ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નિલેશ ત્રિવેદીની સમય સૂચકતા અને એનેસ્થેટિસ્ટની સમય સૂચકતાના કારણે સિઝેરિયન કરીને એમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા. શરૂઆતના તબક્કામાં પરિસ્થિતિ ગંભીર હતી, ICUમાં રાખવામાં આવ્યા. ધબકારા ઘણા જ વધારે, 170-180 હતા. એમનું ડિટેલમાં ઇવેલ્યુએશન કરતાં ખબર પડી કે હૃદયનું પમ્પિંગ ઘણું ઓછું થઈ ગયું છે. આ રીતની મેડિકલ કન્ડિશન તમે અમારા પ્રીવિયસ વિડીયોઝમાં પણ જોયું હશે અને અમે ક્રિટિકલ કેરમાં અમુક પર્સન્ટેજ પ્રેગ્નન્સીમાં પ્રેગ્નન્સી દરમિયાન જે હોર્મોન ચેન્જીસ થાય એની અસર હૃદય પર થવાના કારણે હૃદયનું પમ્પિંગ ઓછું થાય છે. મેડિકલ ટર્મિનોલોજીમાં એને પેરીપાર્ટમ કાર્ડિયોમાયોપથી કહેવામાં આવે છે. પણ 3 દિવસની સઘન મહેનત બાદ એમની કન્ડિશનમાં ઘણો સુધારો થયો, ધબકારાના રેટ સુધરવા માંડ્યા અને પેશન્ટને પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આજે ફોલોઅપમાં મને બતાવવામાં આવ્યા છે, જ્યારે શરૂઆતમાં એમનું હૃદયનું પમ્પિંગ 15-20% હતું, આજે ઇમ્પ્રૂવ થઈને 35% જેવું છે. પરિસ્થિતિ ઘણી જ કમ્ફર્ટેબલ છે. હજુ પણ એ મેડિસિન્સ પર છે. આ કેસમાં જે મેઇન વસ્તુ છે કે ટાઈમ રહેતા આ વસ્તુનું નિદાન થવું અને એને ટાઈમ રહેતા ICUમાં જો સઘન સારવાર આપવામાં આવે તો આ રીતના કેસમાં સારું રિઝલ્ટ મળતું હોય છે. આપણે નીલમબેન જોડે જ વાત કરીશું. બેન, શું થયું હતું તમને એક્ઝેક્ટ? એક્ઝેક્ટ એવું હતું સર કે મારે પ્રી મેચ્યોર ડિલિવરી થઈ એટલે એના લીધે હું થોડી ગભરાઈ ગઈ પહેલાં તો, અને એના લીધે થોડી ગભરાઈ ગઈ અને પછી ડૉક્ટરે કીધું સડનલી CS કરવું પડશે અને પછી રિકવરી ના થઈ જે મારા પલ્સ રેટ વધી ગયા હતા અને પછી સરે અહીંયા મને ટ્રાન્સફર કરી. હું મેન્ટલી સ્ટેબલ હતી પણ તો બી સર મારા પલ્સ રેટ નહોતા થતા, પણ તમારા હોસ્પિટલના બધા જ સ્ટાફ, ઓલ ડૉક્ટર્સ, ઓલ ક્રૂ બધા બહુ જ કોઓપરેટિવ હતા અને બધાએ મારી બહુ જ સારી સારવાર કરી અને 3 જ દિવસમાં હું ICUમાંથી ડાયરેક્ટ OPDમાં શિફ્ટ થઈ ગઈ. બીકોઝ કન્ડિશન જોતાં લાગતું નહોતું કે પોસિબલ થશે, બટ એઝ સૂન એઝ પોસિબલ બધું થઈ ગયું સર. તો મિત્રો, જે હું મારા પ્રીવિયસ વિડીયોઝમાં પણ કહું છું કે પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ હોય પણ ટાઈમ રહેતા યોગ્ય ICUમાં યોગ્ય ઇન્ટેન્સિવિસ્ટની સારવાર હેઠળ, જેમ આ કેસમાં ડૉક્ટર નિલેશ ત્રિવેદી ગાયનેકોલોજિસ્ટ અને એમના એનેસ્થેટિસ્ટે ટાઈમસર નિર્ણય લીધો અને એનાથી આપણે જોઈ શકીએ છીએ કે નીલમબેન અને એમના બાળકો ઘણા જ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે. હું ફિનિક્સ હોસ્પિટલ પરિવાર તરફથી નીલમબેનને અને એમના બાળકોને સારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપું છું.